ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો પ્રસ્તાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં રજૂ કરાયો. બોર્ડના સભ્ય ડોક્ટર પ્રિયવર્ધન કોરાટે કર્યો છે. ડોક્ટર પ્રિયવર્ધને પ્રસ્તાવમાં તર્ક મૂક્યો છે કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના દબાણમાં આપઘાત કરી રહ્યા છે. ધોરણ 10 માં દર વર્ષે 10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ત્યારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયમાં આપઘાત કરી રહ્યા છે, જેના કારણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરી આ પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તો જે વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવો હોય તેમના માટે જ બોર્ડની પરીક્ષાનો વિકલ્પ આપવાનો પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે. શિક્ષણ બોર્ડની સામાન્ય સભા 17 ફેબ્રુઆરીએ મળવાની છે, ત્યારે આ પ્રસ્તાવને બોર્ડની સામાન્ય સભામાં રજૂ કરતા પહેલા કારોબારીની સમિતિમાં મંજૂરી મળવી જરૂરી છે. શુક્રવાર આવતીકાલે બોર્ડની કારોબારી સમિતિની બેઠક મળનારી છે, તો આ બેઠકમાં સૌ પ્રથમ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કારોબારી સમિતિ આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને જો યોગ્ય લાગે તો જ આ પ્રસ્તાવને મંજૂર કરીને સામાન્ય સભામાં મૂકવામાં આવશે. ત્યારે શિક્ષણ બોર્ડના સભ્યએ એ જ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો પ્રસ્તાવ મૂકતા શિક્ષણ જગતના મુદ્દાએ ચર્ચાએ જોર પકડ્યું છે.